શિક્ષક વિદ્યાર્થીને લેસન આપે અને વિદ્યાર્થીનું લેસન અધૂરું હોય ત્યારે વિદ્યાર્થીઓને રડતા આપણે ક્યાંક ને ક્યાંક જોયા જ છે. પરંતુ શું ક્યારેય આપે એવી વાત સાંભળી છે કે શિક્ષકે વિદ્યાર્થીને લેસન આપ્યું હોય, એ લેસન વિદ્યાર્થીનું પૂર્ણ પણ હોય અને એ તપાસતા તપાસતા શિક્ષક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે? આ વાત આશ્ચર્ય પમાડે તેવી લાગે છે, પરંતુ આ વાત હકીકત છે. અને એ હકીકતની વાત આજે હું આપની સમક્ષ રજૂ કરવાનો છું. શું છે એ વિશેષ વાત તેમને જાણવા માટે જરૂરી છે વિડીયોને અંત સુધી જોવો. તો આવો મારી સાથે આ વિડીયોને માણો. હું છું મનોજ ઓળેદરા, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ સ્પિરિચ્યુઅલી પ્યોરમાં. એક વખતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને લેસન આપતા શિક્ષકે કહ્યું કે આવતીકાલે તમારે લેસનમાં લખીને આવવાનું છે કે તમે આવતા જન્મમાં શું બનવા ઈચ્છો છો, અને હા, એ કારણ પણ તમારે ચોક્કસ લખવાનું છે કે શા માટે. વિદ્યાર્થીઓએ લેસન કરીને આવ્યા, શિક્ષકોને નિબંધ પણ સબમિટ કરાવ્યા. શિક્ષક તે લઈને તપાસવા માટે ઘરે લઈ ગયા. વિદ્યાર્થીઓના આ લખેલા નિબંધો શિક્ષકો વાંચતા જતા હતા. કોઈએ લખ્યું કે હું આવતા જન્મમાં પ્રધાનમંત્રી બનવા માગીશ, કોઈએ લખ્યું કે હું આવતા જન્મમાં ટાટા કે બિરલાના ઘરે ઉતરવા માગું છું. પરંતુ એક વિદ્યાર્થીએ એવો જવાબ લખ્યો જે સાંભળીને, જે વાંચીને શિક્ષક કાયદેસર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કારણ કે તે વિદ્યાર્થીએ લખ્યું હતું કે આવતા જન્મમાં હું મોબાઈલ બનવા ઈચ્છું છું. તમને પણ સાંભળીને આશ્ચર્ય થશે કે વિદ્યાર્થીએ આવું શા માટે લખ્યું. તેમાં વિદ્યાર્થીએ આગળ લખ્યું હતું કે મોબાઈલ જ એવી વસ્તુ છે જે મારા માતા પિતાથી સૌથી નજીક છે. મારા માતા પિતા મારા કરતાં વધારે મોબાઈલની દરકાર કરે છે. સવારે ઉઠતા વેત હું કેમ છું, મને કેમ છે, શાળાએ શું ચાલે છે એવું પૂછવાની જગ્યાએ તે સીધો જ હાથમાં મોબાઈલ ફોન લે છે. અને સૂતી વેળાએ પણ છેલ્લે મારા માથે હાથ ફેરવવાની જગ્યાએ તે મોબાઈલને જ અડીને સૂવે છે. જ્યારે જ્યારે પણ સમય અને અવકાશ મળે ત્યારે બસ એક તો પોતાની સેલ્ફી પાડવી, પોતાના ફોટા પાડવા અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું. તો મારા માતા પિતાથી સૌથી વધારે નજીક મોબાઈલ છે, એટલે ભગવાન જો આવતા જન્મે કદાચ મને મોબાઈલ બનાવે ને તો હું મારા માતા પિતાની નજીક તો રહી શકું. આવા જ શબ્દો આપને જેમ ભાવુક કરી ગયા તેમ શિક્ષકને પણ આ જ શબ્દો ભાવુક કરી ગયા. શિક્ષકને રડતા જોઈને તેમના પત્નીએ પૂછ્યું કે કેમ રડો છો, ત્યારે કહ્યું કે શાળામાં એક વિદ્યાર્થી આવો નિબંધ લખ્યો છે. શું છે વિદ્યાર્થીનું નામ? તેના પત્ની જાણીને પણ રડવા લાગ્યા, કારણ કે તે નિબંધ લખનાર એ શિક્ષકનો દીકરો જ હતો. મિત્રો, આ વાત ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયામાં સાંભળી હશે કે વાંચી હશે, પરંતુ નથી લાગતું કે આની પાછળ થોડું મનોમંથન કરવાની જરૂરિયાત છે. આપણે આપણા બાળકોને દોષ આપીએ છીએ કે મારા બાળકો વિડીયો ગેમ રમે છે, આખો દિવસ ફોનમાં જ પડ્યા રહે છે, પણ ક્યાંક વાંક આપણો પણ નથી? આપણે જ તેમને સમય આપવાનું ભૂલ્યા છીએ, એટલા માટે બાળકો એ પ્રેમ શોધવા માટે મોબાઈલનો આશરો લે છે. ચાલો ને એની જગ્યાએ ઘરની રમતો શરૂ કરીએ, ઘરમાં જ બાળકોને સમય આપવા માટે તેમની સાથે સમય વિતાવીએ. મને લાગે છે તો બાળકો મોબાઈલ મૂકીને અવશ્ય તમારા ખોળામાં આનંદથી રમવા માંડશે. આપને આ વાત પસંદ આવી જ હશે, તો ચાલો આપણે સૌ સાથે મળીને તેમનું અનુસરણ કરીએ અને આપણા જીવનને આનંદમય બનાવીએ. મળીએ છીએ એક નવી જ વાત, એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર.